પાણી આપો, પાણી આપો, કુંદનપુર તળાવમાં પાણી આપો, નર્મદા કેનાલ નું પાણી આપો, પાણી આપો, પાણી આપો, કુંદનપુર તળાવમાં પાણી આપો, નર્મદા કેનાલ નું પાણી આપો। સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના હેઠળ જે રીતે બંધ અને તળાવોમાં નર્મદા નહેરમાંથી પાણી છોડવામાં આવે છે તેવી જ રીતે બોડેલી તાલુકાના કુંદનપુરનું તળાવ અહીંથી 2 કિલોમીટર દૂરથી પસાર થતી નર્મદાના મુખ્ય નહેરમાંથી ભરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની રહી છે। 100 એકરનો ઘેરાવો ધરાવતો છોટાઉદેપુર જિલ્લાનું આ સૌથી મોટું સિંચાઈ તળાવ છે। અહીં 600 હેક્ટર જેટલી ખેતી તળાવના પાણી પર નિર્ભર છે। કુંદનપુર તળાવ છેલ્લા કેટલાક વર્ષોથી સાવ ખાલી રહે છે। તળાવના સ્ત્રાવ વિસ્તારમાંથી પૂરતા પાણી આવતા નથી, તેમજ તળાવની સ્પ્રિમિંગમાંથી પણ પાણીનો સ્ત્રોત બંધ થતો હોય તેમ જણાઈ રહ્યું છે। હા, કુંદનપુર તળાવમાં અમારે જે 100 એકરનું નંબરનું તળાવ છે એ તળાવમાં અમારે કુંદનપુર તળાવથી બુરદા મેન કેનાલ સુધીનું, બુરદા મેન કેનાલમાંથી અમારે કુંદનપુર તળાવમાં પાણી નાખી આપે તો અમારે કુંદનપુરવાસી અને ફેરકુવા અને અમારા આજુબાજુનું ઘણા બધા ગામડાનું ફાયદો થાય એમ છે। એમ કરીને અમારે ઘણી બધી વખત અમે હું સરપંચ તરીકે આ કુંદનપુર તળાવમાં પાણી નાખે એ રીતે સરકારનું ઘણી બધી વખત રજૂઆત કરી, પણ અત્યાર સુધી અમારું પાણીનું કોઈ પણ જાતનું નિકાલ આવ્યું નથી। અને જે તે વખતે હું આ તળાવ બાબતમાં ગાંધીનગર જઈને મુખ્યમંત્રી સાહેબનું પણ હું રજૂઆત કરી હતી, એનું હાથોહાથ કાગળ આપ્યું હતું, અને બીજી વખત જેલા તે વખતે બી આનંદીબેન પટેલનું અમે આ તળાવ બાબતમાં હાથોહાથ અમે અરજી આપી હતી, પણ અત્યાર સુધી અમારા તળાવમાં કોઈ પણ જાતનું નિકાલ થયેલ નથી। કુંદનપુર વિસ્તાર જીઓલોજિસ્ટ પરિભાષામાં રેડ ઝોન તરીકે આવેલ છે, એટલે કે અહીં ભૂગર્ભ જળ મળી આવતું નથી। 700-800 કે 1000 ફૂટ જેટલું ઊંડું જવા છતાં પણ પાણી મળતું નથી। અહીં અસંખ્ય કરાયેલા બોર પણ ફેલ ગયા છે। પશુઓ તથા માનવજાત માટે પણ અહીં પીવાનું પાણી દુર્લભ બન્યું છે। અનેક વખત તંત્ર અને રાજ્યકક્ષાએ આગેવાનોએ રજૂઆત કરી છે, પરંતુ ગ્રામજનોની રજૂઆત કોઈ સાંભળતું નથી। અહીં ખેતીવાડી માટે પાણી ક્યાંથી મેળવવું તે પણ એક મોટો પ્રશ્ન છે। સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવા પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ કુંદનપુર વિસ્તારના ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે। નર્મદા ડેમની અંદર વસાહતીઓએ જે જમીન આપેલી છે એવી 3 વસાહત અહીં એના કિનારા ઉપર આજુબાજુમાં છે। હવે એ લોકોના ઢોર તમે જોવો તો બિચારાને, તમે ઉનાળામાં તમે કોઈ જુઓ કે ભાઈ એની પરિસ્થિતિ શું છે, એક દિવસમાં એક વખત સાંજે પાણી પાય છે, આવી પરિસ્થિતિ છે। તો અમારી એવી એક માગણી છે કે સાહેબ તમને ધ્યાનમાં આવે તો કે ભાઈ આ ખેડૂતોને કેટલી મુશ્કેલી છે કે પાણીને માટે, કે અમારાથી 3 કિલોમીટર દૂર નર્મદાની મેઇન કેનાલ જતી હોય તો એક નજીકના જે ગામડામાં ના મળતું હોય, તમે ઠેઠ કચ્છમાં પાણી ડેમમાં પાણી ભરતા હોય તો અમારો શું દોષ છે એમાં એમ કે। એટલે અમારી એક નમ્ર વિનંતી કે ભાઈ આ ખેડૂત કેટલો દુઃખી છે, એ કે તમે કહો કે અમારા એક લડોદ સુગરના પૈસાના 1800 ખેડૂતોના પૈસા બાકી છે, હવે એક તો ઘણા ખેડૂતો તો બિલકુલ સ્ટેડી જ વાવેલી છે, એમને અત્યાર સુધી પૈસા નથી મળ્યા, એવી પરિસ્થિતિની અંદર અત્યારે વરસાદ નથી પડતો, એટલે ખેતીના ઠેકાણા નથી, એ લોકોને જીવવાનું કપરૂપ થઈ પડ્યું છે, બેંકો ભરવી પડી હતી એવી મુશ્કેલી છે। એટલે અમારી એક નમ્ર એવી વિનંતી છે કે સર્વે કરીને આપ સાહેબ એટલે પાણીની વ્યવસ્થા તળાવમાં નાખોને કરો એવી અમારી માગણી છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।